नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 जीव विज्ञान प्रकरण 3 अंदर अत्यार सुधीनी अंदर आपणे वात करी छे फलन सुधीनी चर्चा करी चूक्या छीए। फलननी अंदर आपणे वात करी थी कि भाई शुक्रकोष अंडकोषनी केवी रीते फलित करे छे अने अंडकोषनी अंदर केवी रीते दाखल थाय छे अने त्यार पछीना 7 दिवसनी अंदर कई कई घटनाओ थाय छे एनी आपणे चर्चा करी हती अने एनी अंदर हजी थोड़ूक आपणे रिकेप कर लीए, रिविजन कर लीए तो अंडकोष हतो अने अंडकोष अंडकोष ए अहीं हतो, अंडकोष हतो अहींथी एने शुक्रकोष मळ्यो हतो અને આ શુક્રકોષ છે એ અહીંયા જઈ અને આ અંડકોષનું ફલન કર્યું હતું અને એની અંદરથી ફલિતાંડ એટલે કે જાયગોટ બન્યું હતું, બરાબર છે? જાયગોટ, ફલિતાંડ। હવે આ ફલન થઈ ગયા પછી, અહીંયા ફલન થઈ ગયા પછી હવે આ 7 દિવસની અંદર, 7 દિવસની અંદર અહીંયા આવી ગયો હતો અને એની અંદર કેવા કેવા પ્રકારના ચેન્જીસ થયા હતા અને એ પછી ધીરે 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 આ જગ્યા ઉપરથી અહીંયા સુધી આવી અને આ જે એન્ડ્રોમેટ્રિયમ છે એ એન્ડ્રોમેટ્રિયમની અંદર હવેનું સ્થાપન થાય છે। આ એન્ડ્રોમેટ્રિયમની અંદર સ્થાપન થાય છે કેવી રીતે થાય છે કે આ એન્ડ્રોમેટ આ જે ફલિતાંડ છે અથવા તો જાયગોટ છે આ હવે ધીરે 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 આગળ આવે છે અને અહીંની દિવાલ સુધી પહોંચે છે। 7 દિવસની પ્રોસેસ છે આ અને 7 દિવસ પછી 8 લગભગ 7મો દિવસ પૂરો થવાનો અથવા 8મો દિવસ શરૂ થતો પણ ઘણી વખત થઈ જાય છે અને એ આ જગ્યા ઉપર જાયગોટ આવી અને ગર્ભ આ જગ્યા ઉપર આવી અને અહીંયા બેસી જાય છે, બરાબર છે? હવે આને કહેવામાં આવે છે ગર્ભનું સ્થાપન થવું, ઇમ્પ્લાન્ટેશન, ગર્ભનું સ્થાપન થવું તરીકે ઓળખવામાં આવે છે। સ્થાપન થાય ત્યારે ઘણા બધા ચેન્જીસ થાય। 8મા દિવસની વાત કરું છું, આ 8મા દિવસની વાત કરું છું। 8મા દિવસે ઘણા બધા ચેન્જીસ થશે। કેવા કેવા પ્રકારના ચેન્જીસ થશે તો આપણે વાત કરીએ છીએ કે હું હવે ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયાટાની અહીંયા દોડતો નથી, બરાબર? કારણ કે આપણને ખબર છે કે એ ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયાટા છે એ શું કામ કરવાની છે તો કે આ ઝોના પેલ્યુસિડા શું કામ કરે તો અહીંથી આ જ્યારે ફલન થયેલો અંડકોષ, ફલિત અંડકોષ જેને હવે આપણે ગર્ભ કહીએ છીએ, આ ભ્રૂણ ધીરે 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 નીચે આવે છે। આ નીચે આવશે તો એ ગમે ત્યાં અહીંયા જ જાય, અહીંયા પણ જાય, આમ પણ જાય, આમ પણ જાય, પણ એમ ન થાય, ગમે ત્યાં સ્થાપિત ન થઈ જાય, એ એન્ડ્રોમેટ્રિયમમાં આવીને જ સ્થાપિત થાય અને એને એન્ડ્રોમેટ્રિયમ તરફ દોરી જાય। ત્યાં સુધી, જ્યાં સુધી એન્ડ્રોમેટ્રિયમમાં આવીને સ્થાપિત નહીં થઈ જાય ત્યાં સુધી પેલો જે ઝોના પેલ્યુસિડા છે ઉપરનું સ્તર એનું રક્ષણ કરશે, આ ફલિત અંડકોષનું રક્ષણ કરશે। કોણ? ઝોના પેલ્યુસિડા, અને એને આ એન્ડ્રોમેટ્રિયમ સુધી ખેંચી જશે કે ભાઈ તારે રસ્તામાં ક્યાંય નથી ઊભું રહેવાનું, તારે અહીંયા નથી જવાનું, અહીંયા નથી જવાનું, આમ નથી જવાનું, આમ પાછળ રિવર્સ પણ જઈ શકે ને ભાઈ, એને કંઈ એડ્રેસ તો છે નહીં કે મારે એન્ડ્રોમેટ્રિયમ સુધી પહોંચવું છે, તો એ તો આમ રિવર્સ પણ જાય, પણ એમ કશે બી એને જવા નહીં દે, એને સીધે સીધો લઈ આવશે, આ તરફ દોરી જશે અને જ્યાં સુધી એ એન્ડ્રોમેટ્રિયમ સુધી નહીં પહોંચે ત્યાં સુધી એની ઉપર રહેલું ઝોના પેલ્યુસિડા છે એ સહી સલામત રહેશે। જેવું એન્ડ્રોમેટ્રિયમ સુધી પહોંચી જશે ને એન્ડ્રોમેટ્રિયમ સાથે ચોંટી જશે પછી ઝોના પેલ્યુસિડા છે એ ધીરે 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 નષ્ટ થઈ જશે, અવનત થઈ જશે અને એ સ્તર નીકળી જશે। માટે હવે આપણે એ સ્તરનું આપણે ચર્ચા નથી કરતા, આપણે 7 દિવસની જે વિભાજનની અવસ્થા, વિખંડન, ક્લીવેજ જે જોયું હતું એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ બે પ્રકારના સ્તર બની ગયા હતા। આ 12મું સ્તર હતું એને આપણે પોષક સ્તર કીધું હતું, યાદ કરો, આ 12ના સ્તરને આપણે પોષક સ્તર અથવા અંગ્રેજીમાં એને આપણે ટ્રોપોપ્લાસ્ટ કહીએ છીએ, આ પોષક સ્તર હતું અને એની અંદર આ જગ્યા ઉપર આ અંતઃસ્તર ના કોષો, અંતઃસ્તરના કોષો લાલથી બતાવીએ,
આ અંતઃસ્તરના કોષો, ક્લિયર? આ અંતઃસ્તરના કોષો છે અને આ જે છે આ પોષક સ્તરના કોષો અહીંયા આ રીતે આવી અને લગભગ સાતમા કે આઠમા દિવસે એ એન્ડ્રોમેટિયમ ઉપર પહોંચી જાય છે, બરાબર? હવે શું થાય છે, જોજો, આ જે એન્ડ્રોમેટિયમ ઉપર પહોંચી ગયેલું છે આ વસ્તુ, અને આના જે પોષક સ્તર છે ને એનું વિભાજન થશે. આઠમા દિવસની હવે ચર્ચા કરીએ છીએ, સ્થાપન કરવું છે, સ્થાપન કરશું પછી ગર્ભધારણ થશે. જોજો, આ બંને વસ્તુ અલગ અલગ છે. ઘણી વખત ઘણા આ બંનેને મિક્સ કરી દે છે. હકીકતે ગર્ભસ્થાપન અને ગર્ભધારણ આ બંને વસ્તુ અલગ અલગ છે. આપણે ગર્ભસ્થાપનની ચર્ચા કરીએ છીએ પહેલાં, પછી ગર્ભધારણની વાત કરશું આપણે. તો ગર્ભસ્થાપનની અંદર હવે શું થાય છે, તો પોષક સ્તર છે એના બે લેયર બની જાય છે. આ એક લેયરવાળું હતું, એના બે ભાગ બની જાય છે. અને એક ભાગ એવો છે કે જે આવો છે. જુઓ, આ શું છે? આને કહેવામાં આવે છે બહુકેન્દ્રીય. ઇંગ્લિશ નામ એનું સારું છે ગુજરાતી નામ કરતાં, ગુજરાતી ઘણું અટપટું છે. ઇંગ્લિશ નામની અંદર સિન્સિયોટ્રોપોપ્લાસ્ટ હેને, અને ગુજરાતીની અંદર એને કહેવામાં આવે છે બહુકોષકેન્દ્રીય પોષક સ્તર. બહુકોષકેન્દ્રીય અથવા બહુકેન્દ્રીય, ઘણી વખત બહુકેન્દ્રીય શબ્દ પણ વપરાય છે. શું કામ એવું છે? કારણ કે આ આખે આખું છે ને, આ આખું કોષરસ પટલ છે, એની અંદર કેટલા બધા કોષ કેન્દ્ર આવા તરતા હશે, આવા કેટલા બધા કોષ કેન્દ્ર આની અંદર આવા તરતા હશે, બરાબર? માટે એને કહેવામાં આવે છે બહુકેન્દ્રીય પોષક સ્તર. અને આ જે પોષક સ્તર આપણું મૂળ પોષક સ્તરમાંથી જ એ બન્યું છે, અને મૂળ પોષક સ્તર છે એને તો આપણે પોષક સ્તર કહેશું જ, ટ્રોપોપ્લાસ્ટ, બરાબર? અને ટ્રોપોબ્લાસ્ટ, અને જે એમાંથી બનેલું બીજું એક પોષક સ્તર છે, આના વિભાજનથી જ બનેલું છે આ, એને કહેશું બહુકેન્દ્રીય પોષક સ્તર અથવા સિન્સિસિયો ટ્રોપોબ્લાસ્ટ. ફરીથી સિન્સિસિયો ટ્રોપોબ્લાસ્ટ. આ સિન્સિયોટ્રોપોબ્લાસ્ટ અને આની અંદર કોષ છે માટે આને પણ હવે ખાલી પોષક સ્તર ન કહેતા આપણે એને કહેશું કોષીય પોષક સ્તર. અને આ પોષક સ્તરના વિભાજનથી આ એક પોષક સ્તર અને આ બીજું પોષક સ્તર બન્યું. આ કોષીય પોષક સ્તર છે એને અંગ્રેજીની અંદર સાયટોટ્રોપોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, સાયટોટ્રોપોપ્લાસ્ટ, બરાબર? કારણ કે સાયટો એટલે કોષ, કોષીય પોષક સ્તર એટલે પોષક સ્તર. ટ્રોપોપ્લાસ્ટ છે એ હવે બે ભાગની અંદર વિભાજિત થઈ ગયું, એક છે સાયટોટ્રોપોપ્લાસ્ટ અને બીજું જે છે એ છે સિન્સિસિયો ટ્રોપોબ્લાસ્ટ, એટલે કે કોષીય પોષક સ્તર અને બહુકેન્દ્રીય પોષક સ્તરની અંદર એ વિભાજિત થઈ ગયું. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, હવે જુઓ, આ અંદર હતું ને, અંદર એને આપણે શું કીધું હતું, યાદ કરો, એનું નામાંકરણ આપણે કીધું હતું અંતઃકોષ સમૂહ, એમ્બ્રિયોબ્લાસ્ટ, બરાબર? હવે એની અંદર શું થશે, આની અંદર પણ બે ભાગ પડી જશે. એક ભાગ છે, આ ઉપરનો ભાગ છે એને કહેશું આમ હકીકતે તો આ રીતે આમ જોડાવાનું છે. આ ભાગ છે અંદરની તરફ જવાનો છે, એન્ડ્રોમેટ્રિયમમાં જવાનું છે, એટલે આ ભાગ નીચેનો ભાગ છે ને એને આપણે એપી કહેશું અને ઉપરનો ભાગ છે ને એને આપણે અધો કહેશું, એટલે કે હાઈપો. આ હાઈપોટ્રોપોબ્લાસ્ટ, અરે ટ્રોપોબ્લાસ્ટ નહીં, એમ્બ્રિયોબ્લાસ્ટ, અને આ એપી એમ્બ્રિયોબ્લાસ્ટ, ક્લિયર? આ બંને ભાગની અંદર વિભાજિત થઈ ગયું. ઓકે, જુઓ અહીંયા સુધીની વાત
અહીંયા સુધીની ચર્ચા આપણે અહીંથી આપણે શરૂઆત કરવાની છે, બરોબર. આ આઠમો દિવસ છે, આ આઠમો દિવસની અંદર, આ આઠમા દિવસની અંદર આ ભાગ છે આની અંદર જતો રહેશે, આની અંદર જતો રહેશે, અને હવે આ ગર્ભસ્થ એન્ડ્રોમેટ્રિયમ છે, એન્ડ્રોમેટ્રિયમ એને ઘેરી લેશે અને હવે આ ભાગ આની સાથે કનેક્શન કરી લેશે. અહીંયા સુધીની જે વાત છે આને આપણે કહેશું ગર્ભસ્થાપન. સાત દિવસ પૂરા, આઠમો દિવસ લગભગ શરૂ થઈ ગયો છે. હવે ગર્ભધારણની વાત કરવાની છે. એટલી ચર્ચા, એટલી વાત આપણે ભૂતકાળની અંદર જોઈ ગયા છીએ, બરાબર છે. હવે આપણે ગર્ભધારણની ચર્ચા કરીએ કે ગર્ભધારણની અંદર શું થાય છે. યાદ રાખશો, આટલી વસ્તુ યાદ રાખજો. ચાર, આ કોષીય પોષક સ્તર, આ બહુકેન્દ્રીય પોષક સ્તર, અને આ જે છે એ ઉપરનો અંતઃકોષ સમૂહ, ઉપરી અંતઃકોષ સમૂહ, એવો પણ શબ્દ તમે વાપરી શકો. ગુજરાતીની અંદર ખાસ આપણે એમ કેવું હોય કે ભાઈ ગુજરાતીમાં જ બોલવું છે તો એને કહેશું આપણે ઉપરી અંતઃકોષ સમૂહ, અને આ અધો અંતઃકોષ સમૂહ. ઉપરી અંતઃકોષ સમૂહ અને અધો અંતઃકોષ સમૂહ, આ બે ભાગની અંદર હવે આપણે એને વિભાજિત કરી નાખ્યા છે. હવે જોઈએ કે હવે આનું ગર્ભધારણ કેવી રીતે થાય છે એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. આ પીરિયડની અંદર જોઈએ ગર્ભધારણ. ગર્ભસ્થાપન પહેલા થઈ ગયું, બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્તો, મેં તમને વાત કરી હતી હમણાં, આંગળી જેવા પ્રવર્તો જેને જરાયુજ અંકુરણ. અહીંયા તો સીધે કહી દીધું કે જરાયુજ અંકુરણ બની જાય, પણ હકીકતે જરાયુજ અંકુરણ ખૂબ લાંબી પ્રોસેસ છે. એના વિશે હમણાં આપણે ડિટેલની અંદર જોશું કે જરાયુજ અંકુરણ કેવી રીતે બને, અને કોરિયોનિક વિલાય કેવી રીતે થાય, ખૂબ લાંબી પ્રોસેસ છે, હમણાં આપણે જોશું. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિરથી ઘેરાયેલું છે. કેવી રીતે ઘેરાયેલું હશે? જો આ જે છે ભાગ, આ આપણે કીધું હતું ને હમણાં જ, આપણે બહુકેન્દ્રીય પોષક સ્તર, બહુકેન્દ્રીય પોષક સ્તર જો ધીરે ધીરે આ રીતે વિકસે, આ છે ગર્ભ છે, અને એ ધીરે ધીરે આ રીતે સ્થાપિત થાય, બરાબર. આ વાત કરીએ છીએ, આ એન્ડ્રોમેટ્રિયમ છે, બરાબર. અને આ એન્ડ્રોમેટ્રિયમની અંદર ગર્ભનું સ્થાપન કેવી રીતે થાય છે એની ધીરે ધીરે ચર્ચા થાય છે. જુઓ, આ એન્ડ્રોમેટ્રિયમ, આ ગર્ભનું સ્થાપન, અહીંયા જુઓ, આ બની ગયું. આ શું છે યાદ કરો, સિનસિસિયો ટ્રોપોપ્લાસ્ટ છે આ, અને અને આ જે છે એપિબ્લાસ્ટ અને હાઇપોબ્લાસ્ટ, બેની આપણે હમણાં વાત કરી હતી એ રીતે, એપિબ્લાસ્ટ અને હાઇપોબ્લાસ્ટ કઈ રીતે, અને આપણે હમણાં અહીંયા આપણે આકૃતિ જોઈ હતી એ જ આકૃતિ છે, પણ આપણે આકૃતિ આ રીતે જોઈ હતી, અને એની અંદર આપણે અંતઃકોષ સમૂહ આ રીતે બતાવેલા હતા, અને એની અંદર નીચેનો જે ભાગ છે, નીચેનો ભાગ આને આપણે એપી કીધું હતું, અને આની ઉપર હજી એક બીજા કોષનો સમૂહ બની જાય આ રીતે, આમ આને આપણે કીધું હતું હાઇપો. હાઇપોબ્લાસ્ટ અને એપિબ્લાસ્ટ, અને આને કહેશું ઉપરી, એપી એટલે ઉપર અને હાઇપો એટલે નીચે, ઉપરી અંતઃકોષ સમૂહ અને અધો અંતઃકોષ સમૂહ. આપણને એમ થાય કે આ તો ઉપર છે ને આ નીચે છે, પણ હકીકતે આ રીતે ગોઠવાવાનું છે, માટે આને એપી અને આને આપણે શું કીધું છે હાઇપો. હવે શું થશે, જ્યાં એપિબ્લાસ્ટ છે, આ એપિબ્લાસ્ટ, આખું નામ એનું એપિબ્લાસ્ટ કહેવાય, બરોબર, અને આને હાઇપોબ્લાસ્ટ. તો આ એપિબ્લાસ્ટ છે, આ એપિબ્લાસ્ટ એની અંદર હવે વચ્ચેના ભાગે એક પોલાણ ઉત્પન્ન થશે, અને આ કોષો આમ ફરતા ગોઠવાઈ જશે. એટલે કંઈક રચના કેવી બનશે, જુઓ, કંઈક રચના આવી બને. આ પોષક સ્તર, પછી આ જે છે એ આ રીતે આમ કોષોનો સમૂહ ગોઠવાઈ જાય, આ કોષોનો સમૂહ ગોઠવાઈ ગયો, સ્તંભાકાર અધિછદથી બનશે, અને આ નીચેના તો હતા જ, વચ્ચે એક કેવિટી બની ગઈ, વચ્ચે એક પોલાણ બની ગયું, બરાબર.
અને આ પોલાણને કહેવામાં આવે છે એમનિયોન, એમનિયોન કહેવાય એને. અને આ આ નીચેના જે કોષ બચ્યા આ કેની વાત કરીએ છીએ, એપિબ્લાસ્ટ, એપિબ્લાસ્ટની વચ્ચે પોલાણ બન્યું, એ પોલાણને શું કીધું એમનિયોન, અને એમનિયોનની નીચેની તરફના કોષો છે એને કહેશું આપણે એમનિયોનિક સેલ, એટલે કે કોષો, એમનિયોનિક કોષ કહેશું. અને ઉપરના જે છે આ એને તો હજી આપણે એપિબ્લાસ્ટ જ કહેશું, એપિબ્લાસ્ટ જ કહેશું. ક્લિયર? ઉપરના કોષો છે સ્તંભાકારાથી છદના કોષો છે જે અહીંયા બતાવેલા છે, આ આ કોષો દેખાય છે, આ કોષો છે એને એપિબ્લાસ્ટ જ કહેશું. અને નીચેના જે આ કોષો થઈ ગયા એને કહેશું આપણે એમનિયોટિક સેલ, અને આ વચ્ચેનું જે પોલાણ બન્યું એને કહેશું આપણે એમનિયોટિક કેવિટી અથવા એમનિયોન. ઓકે, એટલે આ એપિબ્લાસ્ટનું આવું આવું થયું. હવે હાઇપોબ્લાસ્ટનું શું થશે? જોજો, હાઇપોબ્લાસ્ટ જે ઉપર લાલ કલરથી બતાવેલા હતા એ એ હાઇપોબ્લાસ્ટની અંદર પણ આવું થશે. એ હાઇપોબ્લાસ્ટના કોષો સતત વિભાજન પામી અને અને આખું આ ગર્ભકોષ્ઠ કોથળી હતી આ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે આ રીતે. ક્લિયર? અને અને આ આ જે ઉપરના કોષો છે હાઇપોબ્લાસ્ટના કોષો એ આ રીતે આમ આખું ફેલાઈ જશે, અને આ જે છે આ ભાગ એને એને આપણે યોક સેક કહેશું હવે. અને આ જે છે આખે આખું એપિબ્લાસ્ટ આ રીતે ફેલાઈ જશે, એટલે એપિબ્લાસ્ટ છે એ આ રીતે ફેલાઈ ગયું, અને અને હાઇપોબ્લાસ્ટ છે આ રીતે ફેલાઈ ગયું, ને એપિબ્લાસ્ટ છે આ રીતે ફેલાઈ ગયું. એમનિયોનની રચના થઈ ગઈ અને યોક સેકની રચના થઈ ગયા. ઉપરનો ભાગ છે એને હવે આપણે યોક સેક તરીકે ઓળખશું. બરાબર? ક્લિયર? અને આની ઉપર તો આ ટ્રોફોબ્લાસ્ટ છે જ, આ ટ્રોફોબ્લાસ્ટ તો છે જ, અને આ ભાગ નીચેનો જે છે એને બહુકેન્દ્રીય પોષક સ્તર તરીકે ઓળખશું, અથવા સિન્સિસિયો ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખશું. તો આ થઈ ગયું આઠમા દિવસનું કામ. આઠમા દિવસ સુધીની અંદર લગભગ લગભગ એટલું બની ગયું હશે. હવે એના પછીના દિવસોની અંદર શું થશે? જોજો, આ ફરી પાછી એ જ આકૃતિને આપણે ડિટેલની અંદર જોઈએ છીએ. જુઓ, આ હું તમને જરાયુ જ અંકુરકો કેવી રીતે બને છે, જરાયુ જ અંકુરકો એ સમજાવવા પ્રયત્ન કરું છું. બેટા જોજો, આ આ શું છે? આ અંતકોષ સમૂહ છે, આ અંતકોષ સમૂહ આવી ગયો. આ શું છે? ટ્રોપોપ્લાસ્ટ છે. આ ટ્રોપોપ્લાસ્ટ છે એટલે પોષક સ્તર આવી ગયો આ ઉપરનો. હવે હવે આ જે અંતકોષ સમૂહ છે એ આવા સ્તંભાકાર કોષની અંદર રૂપાંતરિત થઈ ગયો, એને શું કીધું? એપિબ્લાસ્ટ કીધું. અને નીચેના જે આ જે હતો એને શું કીધું? હાઇપોબ્લાસ્ટ. એટલે બે ભાગની અંદર વિભાજિત થઈ ગયું. ક્લિયર? અંતકોષ સમૂહ છે એ બે ભાગમાં વિભાજિત થઈ ગયું, આ બે ભાગની અંદર થઈ ગયું. હવે હવે આ એપિબ્લાસ્ટ અને આ હાઇપોબ્લાસ્ટ આ બંનેનું આગળ શું થશે? જુઓ, એપિબ્લાસ્ટની અંદર આ એક કેવિટી નિમ્નનું નિર્માણ થયું, એમને કીધું શું કીધું આપણે? એમનિયોટિક કેવિટી આ ભાગ. ક્લિયર? અહીંયા એક કેવિટીનું નિર્માણ થયું, એને કીધું આપણે એમનિયોટિક કેવિટી. અને એ જ રીતે આ હાઇપોબ્લાસ્ટ છે, આ હાઇપોબ્લાસ્ટ એ પણ વિભાજિત થઈ ગયું અને આને આખું ઘેરી લીધું. જુઓ, દેખાય છે આ લાલ કલરથી બતાવો એટલે ખબર પડે, આ કોષોનો આખું સ્તર દેખાય છે. ક્લિયર છે? હવે આને આપણે શું કામે આપણે એપી કીધું હતું, આને શું કામે હાઇપો કીધું હતું ખબર પડી ગઈ, કારણ કે આ રીતની રચના છે, ઉપરની તરફ છે માટે આપણે એને એપી કીધું, ને આ નીચેની તરફ છે માટે એને આપણે હાઇપો કીધું. ક્લિયર? હાઇપો એટલે અધઃ અંતકોષ સમૂહ, અને એપિબ્લાસ્ટ એટલે ઉપરી અંતકોષ સમૂહ. હવે આ જે છે આ ઉપરનો ભાગ એની અંદર વચ્ચે એમનિયોટિક કેવિટી બની ગઈ, એમનિયોજિનિક સેલ, આ એમનિયોજિનિક સેલ બની ગયા. આ જે છે એને આપણે હજી એપિબ્લાસ્ટ જ કહેશું, આ જે છે એને આપણે હજી હાઇપોબ્લાસ્ટ જ કહેશું, અને આ જે છે આખે આખું એ પ્રાઇમરી યોક સેક બની ગયું, જરદી કોથળી જેને આપણે કહીએ છીએ. યોક સેક એટલે શું? તો કે જરદી કોથળી. ક્લિયર? આ જરદી કોથળીનું નિર્માણ થવાનું ધીરે ધીરે શરૂ થઈ ગયું. હવે હવે આના પછીની આ રચના જુઓ. ક્લિયર? આ
ए बी सी अने डी એટલે આ આ અહીંયા હાઇપોબ્લાસ્ટ હતું એનું નિર્માણ કરી અને આ આપણને જરદી કોથળીનું નિર્માણ ધીરે ધીરે થવા આવ્યું છે, બરાબર છે? ઓકે, ક્લિયર? તો આમ આમ ધીરે 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 આઠમા દિવસે કંઈક આવી રચના બની. શું થયું કે આ જે છે અને આ બે કોષ સમૂહ અલગ અલગ છે એ હવે કાર્યરત થઈ ગયા છે. આપણે બેટા ભણવા જઈ રહ્યા છીએ શું? જરાયું જ અંકુરણ. કારણ કે ટેક્સ્ટબુકમાં તો એક જ લીટીમાં કહી દીધું ભાઈ કે ભાઈ આ જે અંતકોષ સમૂહ છે એમાંથી જરાયુજ અંકુરકોનું નિર્માણ થાય છે અને એમાંથી જરાયુ બને, પ્લેસેન્ટા બને. પણ આ પ્લેસેન્ટા એમનું જ બની જતું. ખૂબ લોંગ પ્રોસેસ છે બેટા, ખૂબ લાંબી પ્રક્રિયા છે. શું થાય છે એ આપણે સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્લિયર? અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું? ફરીથી ભરી દઉં છું. આ અંતકોષ સમૂહ હતા, અંતકોષ સમૂહ બે ભાગની અંદર વિભાજિત થઈ ગયા. ઉપરના ભાગને એપિબ્લાસ્ટ, નીચેના ભાગને હાઇપોબ્લાસ્ટ. એપિબ્લાસ્ટ છે એની અંદર હવે અંદર એક કેવિટીનું નિર્માણ થયું, એક પોલાણનું નિર્માણ થયું. એમને કીધું એમનિયોટિક કેવિટી અથવા પોલાણ. અને નીચેનો જે છે એ સ્તંભાકાર અધિછદના કોષો ગોઠવાઈ ગયા, એને કીધું આપણે એપિબ્લાસ્ટ. આ એપિબ્લાસ્ટ અને આ એપિબ્લાસ્ટ એક જ છે, પરંતુ આમાં કેવિટીનું નિર્માણ થઈ ગયું છે, આમાં કેવિટીનું નિર્માણ થયું નહોતું. નીચેના જે કોષો છે એને હાઇપોબ્લાસ્ટ કીધું. હવે હાઇપોબ્લાસ્ટ છે એ કોષો હવે આ રીતે આગળ વધી ગયા. ક્લિયર અહીંયા સુધી બધાને? ઓકે, હવે જોજો આ જે હાઇપોબ્લાસ્ટ આખે આખું આ બન્યું છે એ એ આ જે છે આખા ભાગને આવરી લે છે અને અહીંયા એક કોથળીનું નિર્માણ કરે છે, એને જરદી કોથળી, જે ભવિષ્યની અંદર જરદી કોથળીનું નિર્માણ કરશે. ક્લિયર? આને આપણે કહેશું પ્રાથમિક જરદી કોથળી, પ્રાઇમરી યોક સેક. બરાબર, પ્રાથમિક જરદી કોથળીનું નિર્માણ થઈ ગયું. લગભગ લગભગ આઠમો દિવસ પૂરો થવા આવ્યો છે. અને હવે આગળ જુઓ શું થાય છે. હવે આ જે છે આ એપિબ્લાસ્ટ હતું, આ એમનિયોટિક કેવિટી હતું, અને આ ભાગ છે અહીંયા આ જે જરદી કોથળી સિવાયનો ભાગ છે ને, આ ભાગ, આ જરદી કોથળી સિવાય, આ જરદી કોથળી છે બરાબર, આ ભાગ, આ જગ્યા ઉપર અહીંયા અહીંયા હવે કોષોનું એક કેટલા બધા કોષો વિભાજિત થઈ અને અહીંયા ગોઠવાઈ જશે. અહીંયા આ ભાગની અંદર જોજો, આ ભાગની અંદર એ કોણ કરશે? આ ભાગ જ કરશે. આ આ જે છે હાઇપોબ્લાસ્ટ એના કોષોમાંથી જ વિભાજન પામી અને કોષો કેટલા બધા નિર્માણ પામશે અને એ કોષો ધીરે ધીરે આ ભાગની અંદર ગોઠવવા પ્રયત્ન કરશે. જેવો આ ભાગની અંદર ગોઠવવા પ્રયત્ન કરશે, આ આ પોલાણની અંદર ગોઠવવા પ્રયત્ન કરશે, એટલે આ ભાગ ધીરે ધીરે નાનો થતો જશે, આ ભાગ ધીરે ધીરે નાનો થતો જશે. હા ને? આવું આની અંદરથી વિભાજિત થતા કોષો એ આ જગ્યા ઉપર ગોઠવવા પ્રયત્ન કરશે, એટલે આ ભાગ અને આ ભાગ બંને કેવા થઈ જશે? નાના થઈ જશે. જુઓ, થયા નાનો આ બંને ભાગ, આ ભાગ અને આ ભાગ બંને નાના થઈ ગયા. આ શું છે? હાઇપોબ્લાસ્ટ. આ શું છે? એપિબ્લાસ્ટ. આ કઈ કેવિટી છે? એમનિયોટિક કેવિટી છે. આ કયું છે? યોક સેક છે, એટલે જરદી કોથળી છે. અને આ ભાગની અંદર અહીંયા આ રીતે કેટલા બધા ગોઠવાઈ ગયા. હવે જે આ કોષો છે, આ કોષો આની અંદર આ જે ભાગ છે, આખો ભાગ એને એની અંદર હવે એને એને કહેશું શું? તો એનું નામ આપણે આપવાનું છે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ. આ જે છે આખો ભાગ, આ ભાગ કે જેની અંદર આ બધા કોષો ગોઠવાઈ ગયેલા છે એને કહેશું આપણે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ. આ નામ લખી લેજો બેટા, આ નામ લખી લેજો, એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ. ક્લિયર? આ ભાગની અંદર હવે આ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ છે ને, એમાં પણ પાછું પોલાણ ઉત્પન્ન થશે. જોજો, આમાં પોલાણ ઉત્પન્ન થયું. જોજો, હવે આ પોલાણ તમને હવે કદાચ આ આકૃતિમાં દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ અહીંયા જુઓ આ કોષો દેખાય છે. દેખાય છે? કોષ કેન્દ્ર છે હકીકતે તો. આ દેખાય છે આ ફરતે? અને આ ભાગની અંદર કોષ કેન્દ્ર નથી દેખાતા. આ ભાગની અંદર અહીંયા કોઈ પણ પ્રકારનું, આટલા ભાગની અંદર કોઈ પણ પ્રકારના કોષો દેખાતા નથી. તો આ જે કેવિટી ઉત્પન્ન થઈ એને એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને હવે જોજો કેટલી વસ્તુ થઈ ગઈ. અહીંયા બે સ્તર હતા, અહીંયા બે સ્તર હતા. આ જે કીધું આ પોષક સ્તર હતું,
आनी ऊपर हजी याद करो बहुकेंद्रीय पोषक स्तर हतु बराबर आ कोषीय पोषक स्तर आ बहु केंद्रीय पोषक स्तर अने प्लस आ त्रीजु एक्स्ट्रा एम्ब्रियोनिक मिजोडर्म आ तण भेगा थाय अने जे रचना बनावशे एने कहेशुं आपणे जरायुज 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 जेने अंग्रेजीनी अंदर कोरियोन तरीके ओळखवामां आवे छे। क्लियर जरायुज फरीथी बोलू छूं जरायुज। हवे ए जरायुज हकीकते अहींया आपणने आवुं बतावेलुं छे पण हकीकते तमे एनी मूळ आकृति याद करो। मूळ आकृति तो ए केवी हती? ए कंईक आवी हती। जुओ आ गर्भ हतो अने आ जग्या उपर आ रीते हतुं बराबर अने अहींया आ एपिब्लास्ट अने आ जे छे ए हाइपोब्लास्ट हतुं अने आ बंने पछी अहींया कोषोना समूहने अहीं नीचेनी तरफ कोषोना समूहने आवुं बधुं हतुं आवुं कंईक हतुं बराबर। हवे आ भागनी अंदर अहींया आ एक्स्ट्रा एम्ब्रियोनिक मिजोडर्म आ भागनी अंदर अहींया बन्युं जे जग्या उपर हूँ लाल करूँ छूँ ए आ भाग उपर लाल भाग करूँ छूँ ने आ शू छे एक्स्ट्रा एम्ब्रियोनिक मिजोडर्म पछी एना पछी आ क्यों आयु आ साइटोट्रोफोप्लास्ट एटले के कोषीय पोषक स्तर अने आ क्यों आयु आनी अंदर कोष केन्द्र था याद करो કેટલા બધા કોષકેન્દ્ર હતા આની અંદર હતા ને જેને આપણે કીધું હતું બહુકેન્દ્રીય પોષક સ્તર તો આ બહુકેન્દ્રીય પોષક સ્તર પછી આ કોષીય પોષક સ્તર અને આ જે છે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ આ ત્રણે ત્રણ ભેગા થાય અને આને કહેવામાં આવે છે કોરિયોન એટલે કે જરાયુજ જરાયુજ અને હવે આ કોરિયોન છે એ આવા પ્રવર્ધો ઉત્પન્ન કરશે અને આ પ્રવર્ધો ઉત્પન્ન કરશે એને કહેશું જરાયુજ અંકુરકો અથવા અંકુર જરાયુજ અંકુર। આપણી ટેક્સ્ટબુકની અંદર અડધી લીટીની અંદર આપી દીધો શબ્દ શું આપી દીધું કે ભાઈ આ જે છે પોષક સ્તર એમાંથી જરાયુજ અંકુર બને પણ હકીકતે આટલી લાંબી પ્રોસેસ છે બેટા અને આ બધું યાદ રાખવું પડશે તમારે સુકામે નીટની દ્રષ્ટિએ ઘણું અગત્યનું છે। ટેક્સ્ટબુકમાં તો અડધી લીટી પૂરું કરી દીધું પણ આ બધું મટીરિયલ છે આ બધી જે મેં તમારી પાસે ચર્ચા કરવા જઈ રહ્યો છું ને આ બધી ચર્ચા તમારે નીટમાં ઘણી અગત્યની થશે માટે કોરિયોન કેવી રીતે બને જરાયુજ કેવી રીતે બને પછી આ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ કેવી રીતે બન્યું આ બધી જ વાત યાદ રાખી લેજો લખી લેજો બેટા ટેક્સ્ટબુકમાં આ વસ્તુ છે નહીં। ક્લિયર તો આ જરાયુજ અંકુરકો કેવી રીતે બન્યું બધાને ક્લિયર થઈ ગયું હશે જોઈએ હવે આના ઉપર આના વિશે ટેક્સ્ટબુકમાં જો આ જરાયુજ અંકુરકો છે ક્લિયર આ જરાયુજ અંકુરકો થઈ ગયું અને હવે જરાયુજ અંકુરકો એટલે મારે તમને કહેવાની જરૂર નથી શું કઈ કઈ વસ્તુ હશે ફરીથી બોલો એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ હશે અંદરની તરફ પછી એના પછી કયું સ્તર આવતું હશે કોષીય પોષક સ્તર વેરી ગુડ ત્યાર પછી ત્રીજું સ્તર કયું બહુકેન્દ્રીય પોષક સ્તર ક્લિયર આ ત્રણે ત્રણ આવરણો ભેગા થશે અને જે એક અંકુરકો જેવી રચના બનાવશે એને કહેશું જરાયુજ અંકુરકો। હવે આ જરાયુજ અંકુરકો છે એની અંદર પ્લેસેન્ટાનું નિર્માણ થવાનું છે જરાયુજ અંકુરકોની અંદર અંકુર છે એની અંદર જરાયુનું નિર્માણ થવાનું છે। હવે જરાયુ એટલે શું જોજો જરાયુ એટલે શું આ જરાયુ અંકુરકો અંકુર આની અંદર આપણને ખબર છે આની પછીનું સ્તર હતું એ કયું હતું તો કે ભાઈ કોષીય પોષક સ્તર આ રીતે આમ કોષીય પોષક સ્તર ગોઠવાઈ ગયું આ ગોઠવાઈ ગયું કોષીય પોષક સ્તર એની અંદર કયું હતું તો કે આ મિઝોડર્મ ગોઠવાઈ ગયું એની અંદર ક્લિયર એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મિઝોડર્મ આ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક
मिजोडर्म गोठवाई गयु। जोजो हवे आपणे जरायु केवी रीते बने छे ए ज जोईए छे। प्लेसेंटा, प्लेसेंटा जरायुनुं निर्माण केवी रीते थाय छे, जरायु एटले शुं एनी चर्चा करीए छीए। टेक्स्टबुकमां आ वस्तु नथी बेटा, एटले खास याद राखजो, समजजो अने प्रयत्न करजो के आ वस्तुनी तमे क्यांय नोंध बनावी शको। हवे शुं थाय छे जोजो, आ भाग, आ भाग जरायुज अंकुर अंकुर छे। आनी अंदर, आनी अंदर फरी पाछा केटला बधा कोष केन्द्र छे आपणने खबर छे। जरायुज अंकुर અંકુરની અંદર કેટલા બધા કોષ કેન્દ્ર હોય, આ જે કેટલા બધા કોષ કેન્દ્ર છે ને એની અંદર એક પોલાણ ઉત્પન્ન થશે, એક કેવિટી ઉત્પન્ન થશે કોષ કેન્દ્રની અંદર। અહીંયા વચ્ચે કોષરસ અને કોષ કેન્દ્રમાં કેટલા બધા તરે છે આપણને ખબર છે, આખા સ્તરની અંદર કેટલા બધા તરે છે, એની અંદર એક પોલાણ ઉત્પન્ન થશે અને અને આ પોલાણની અંદર, આ પોલાણની અંદર માતાના, માતાનું જે એન્ડો એન્ડોડર્મ છે, એન્ડોડર્મ એટલે અંતઃગર્ભસ્તર, અંતઃગર્ભસ્તરની રુધિરવાહિનીઓ આવી અને આની અંદર, આ ભાગની અંદર રુધિરનું ફ્લો આપશે, એટલે કે રુધિર પ્રવાહ આની અંદર રુધિર ઠાલવશે, અહીંયા અહીંયા ઠાલવશે, આ ભાગની અંદર માતાનું રુધિર હશે અને માતાનું રુધિર, માતાનું રુધિર અને આ જે ગર્ભ છે એનું અંકુર, આ બંને ભેગા થઈ અને જે રચના બને એને કહેવાય જરાયુ, પ્લેસેન્ટા। ટેક્સ્ટબુકમાં એક જ લીટીમાં છે બેટા, પણ આ ખરેખર એટલી ગંભીર, એટલી બધી ડીપમાં તમારે આ વાત સમજવી પડે કે જરાયુ એ માત્ર ને માત્ર માતા તરફથી નથી ઉત્પન્ન થતું, જરાયુ એ માત્ર ને માત્ર ગર્ભ તરફથી નથી ઉત્પન્ન થતું, પરંતુ ગર્ભ અને માતાના સંયોજનથી એક રચના બને છે આખી, એને કહેવામાં આવે છે જરાયુ, પ્લેસેન્ટા। જરાયુ એ માતા, માતા અને ગર્ભના, ગર્ભના બંનેના જોડાણથી બને છે જરાયુ, ક્લિયર। હવે આ જે જરાયુ છે, આ જરાયુ તો અહીંથી ભવિષ્યની અંદર આ જગ્યા ઉપર, અહીંયા યાદ કરો અહીંયા શું હતું, આપણે અહીંયા બે કોષોના સમૂહ બતાવ્યા હતા, આ એપિબ્લાસ્ટ અને આ હાઇપોબ્લાસ્ટ, બરોબર। આ એપિબ્લાસ્ટ અને હાઇપોબ્લાસ્ટમાંથી આ રીતે આ આ એક અહીંયા પણ આવો આવો અકોષીય સમૂહ અહીંયા પણ જોડાયેલો હશે। આ ભવિષ્યની અંદર ગર્ભનાળ બનવાની છે અને આ ગર્ભનાળ દ્વારા આ એપિબ્લાસ્ટ છે, આ એપિબ્લાસ્ટ છે અને આ હાઇપોબ્લાસ્ટ છે, આ એપિબ્લાસ્ટમાંથી, એપિબ્લાસ્ટમાંથી સંપૂર્ણ બાળનું નિર્માણ થવાનું છે। આ હાઇપોબ્લાસ્ટ પણ હમણાં થોડીક વાર પછી જ, હમણાં જોશું આપણે થોડીક વાર પછી જ આ પણ નષ્ટ થઈ જશે, અહીંયા ઉપર હાઇપોબ્લાસ્ટ હતું ને એ પણ નષ્ટ થઈ જશે, આ એપિબ્લાસ્ટ હતું અને આ એપિબ્લાસ્ટમાંથી સંપૂર્ણ બાળકનું નિર્માણ થવાનું છે અને સંપૂર્ણ બાળકનું નિર્માણ થશે અને એ આ ગર્ભનાળ દ્વારા આ આ બાળકનું રુધિર છે એ આ જગ્યા ઉપર આવશે, આ જગ્યા ઉપર, અને માતાનું રુધિર આ જગ્યા ઉપર આવશે, માતાનું રુધિર અહીંયા ફેલાયેલું હશે, એની વચ્ચે આ એક સ્તર આવેલું હશે। એનો મતલબ એવો કે બાળકનું રુધિર અને માતાનું રુધિર મિક્સ નથી થતું, વચ્ચે એક આવરણ છે, તો પછી માતા પોષક સ્તર બાળક સુધી કેવી રીતે પહોંચાડશે અને બાળક પોતાના જે ઉત્સર્ગ પદાર્થ છે એ માતા સુધી કેવી રીતે પહોંચાડશે, તો એના માટે છે પ્રસરણ। આ ઘટના છે, આ ઘટના, આ જે છે આ આવરણ, આ આવરણમાંથી પ્રસરણની ક્રિયા દ્વારા અંદર બહાર થશે પોષક તત્વો અને ઉત્સર્ગ પદાર્થ। બાળકના ઉત્સર્ગ પદાર્થ છે એ માતા સુધી પહોંચાડવામાં આવશે અને માતાનું જે જે પોષક તત્વો છે એ આ ગર્ભનાળ દ્વારા થઈ અને બાળક સુધી પહોંચશે, પ્રસરણની ઘટના થશે અને આ વચ્ચે એક આવરણ હશે। એટલે આપણને એમ થતું હોય કે માતાનું જે રીતે આપણા શરીરની અંદર આ હાથનું રુધિર ફરતું ફરતું આ હાથમાં આવે, એ રીતે સ્ત્રીની અંદર જ્યારે બાળક હશે ત્યારે સ્ત્રીનું રુધિર ફરતું ફરતું બાળકમાં ફરીને ફરી પાછું માતામાં આવતું હશે એવું નથી થતું, હેને, બાળકનું રુધિર બાળક પાસે રહી, માતાનું રુધિર માતા પાસે રહી છે, આ પ્રસરણની ઘટના દ્વારા છે એ અંદર બહાર વસ્તુ થઈ જાય છે, ઉત્સર્ગ પદાર્થ અંદર બહાર થઈ જાય છે, પોષક તત્વો પણ અંદર બહાર થઈ જાય છે। આ સમયે ઘણા બધા અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે, એની ચર્ચા આપણે પછી કરીએ, પહેલાં જરાયુ ક્લિયર બધાનું, જરાયુ આપણી ટેક્સ્ટબુકની અંદર જરાયુ ઉપર એક જ લીટી આપવામાં આવેલી છે, બરાબર, પણ જરાયુ ખરેખર એટલું આ રીતે બનાવવામાં આવે છે।
तो आम अहीं आपणे आ जरायुनी चर्चा करी अने आ जरायु हवे माताना शरीर साथे एटले के गर्भाशयना सौथी अंदरना स्तर एंडोमेट्रियम साथे जोड़ाई जशे अने पछी आ घटनाने आपणे कहीए छीए शुं गर्भनुं धारण करवुं એટલે માતા હવે એ સ્ત્રી ગર્ભવતી છે એવો આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ જ્યાં સુધી આનું નિર્માણ નથી થયેલું ત્યાં સુધી અને હજી આનું નિર્માણ થઈ ગયું છે પણ આ કાર્યરત નહીં હોય હો આમાંથી બાળક બનશે 3 મહિના પછીની વાત છે 3 મહિના સુધી તો આ પ્રાઇમરી સ્ટેજ ઉપર જ રહેશે જરાયું 3 મહિના સુધી પ્રાઇમરી સ્ટેજ ઉપર રહેશે 3 મહિના પછી આ સક્રિય થશે અને જે પણ પોષક તત્વનો ઉત્સર્ગ પદાર્થ છે એનું આવાગમન જે કરવાનું છે એ 3 મહિના પછી થશે ત્યાં સુધી તો આ નિષ્ક્રિય અવસ્થાની અંદર ધીરે ધીરે પ્રોગ્રેસ કરતું હશે ધીરે ધીરે બનશે પરિપક્વ થશે જરાયું અને ત્યાર પછી ત્યાં સુધીની અંદર આ એપિબ્લાસ્ટ છે આ એપિબ્લાસ્ટ એમાંથી 3 ગર્ભસ્તર બનવાના છે 3 એની અંદર ગર્ભસ્તરનું નિર્માણ થવાનું છે કયા કયા મધ્ય ગર્ભસ્તર પછી બાહ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર અને એ 3 જે છે એ પછી ત્યાર પછી આગળ છે એ બાળકના વિવિધ પ્રકારના શરીરની અંદર આવેલા કેવે અંગો છે એનું નિર્માણ કરવાનું છે બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર બરાબર તો આની અંદરથી એ 3 પ્રકારના ગર્ભસ્તરો કેવી રીતે નિર્માણ પામે છે એપિબ્લાસ્ટમાંથી અને હાઇપોબ્લાસ્ટનું શું થવાનું છે જાણવું છે ને બેટા નેક્સ્ટ પીરિયડની અંદર ચોક્કસ આની ચર્ચા કરશું આપણે થેન્ક યુ વેરી મચ.